બીજા તબક્કાનું મતદાન જ્યારે પૂર્ણ થયું છે ત્યારે સરેરાશ જે 62% આંકડો અંદાજવામાં આવ્યો છે. હજી જે લોકો લાઇનમાં ઉભા હતા અને તે લોકો મતદાન કેન્દ્ર પર હતા તેમની ગણતરી પણ ચાલુ રહેશે ત્યારે સાચો આંકડો સાબિત થશે. થોડીક વારમાં આપણને સરેરાશ આંકડો પણ સામે આવશે ત્યારે મતદાન પૂર્ણ થઈ ગયું છે. 5 વાગ્યા પહેલા જે લોકો લાઇનમાં હશે તે લોકો કરી શકશે મતદાન. અને 5 વાગ્યાના આંકડા અંદાજિત જે માનવામાં આવી રહ્યા છે તેમાં 62% જેટલું મતદાન નોંધાયું હોય તેવી માહિતી સામે આવી રહી છે. બીજા તબક્કાનું આ મતદાન છે તે 5 વાગ્યાના સમય પ્રમાણે પૂરું કરવામાં આવ્યું છે ત્યારે 62% મતદાનની ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે 63% સાબરકાંઠામાં છે ત્યારે આણંદમાં 58% મતદાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં 55%, છોટાઉદેપુરમાં 63% જેટલું મતદાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી ઓછું મતદાન જોવા મળી રહ્યું છે અમદાવાદ જિલ્લામાં, કે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 5 વાગ્યાના નિર્ધારિત સમય સુધી આ મતદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે શહેરી વિસ્તારોમાં નીરસ મતદાનથી રાજકીય પક્ષોની હવે ઊંઘ ઉડી ગઈ છે. ત્યારે પહેલા તબક્કામાં પણ જે નીરસતા જોવા મળી હતી ત્યારબાદ પણ રાજકીય પાર્ટીઓ ચિંતામાં જોવા મળતી હતી અને હવે પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ બીજા તબક્કામાં પણ નીરસતા જોવા મળી રહી છે. ત્યારે 2017ની ચૂંટણીમાં બીજા તબક્કામાં 68.49% જેટલું મતદાન નોંધાયું હતું અને હવે 2022માં અત્યારે 62% જેટલો આંકડો પહોંચવામાં આવ્યો છે. ત્યારે હજી જે લોકો લાઇનમાં ઉભા છે તે લોકોની મતદાનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હોય ત્યારબાદનો એક સ્પષ્ટ આંકડો સામે આવશે કે કેટલા ટકા મતદાન થયું છે. 5 વાગ્યા પહેલા જે લોકો લાઇનમાં હતા તે લોકો હવે મતદાન કરી શકશે તેવી માહિતી સામે આવી રહી છે. અંદર વખતે 5 વાગ્યાના સમય પ્રમાણે નિર્ધારિત સમય મુજબ વોટિંગ કરવામાં આવતું હોય છે ત્યારે આજે બીજા તબક્કામાં 62% જેટલું મતદાન નોંધાયું છે. તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મલ્હાર અને માનસી અમારી સાથે જોડાયા છે. માનસી, જણાવશો કે જે વોટિંગ પ્રક્રિયા 5 વાગ્યા સુધીમાં પૂરી કરવામાં આવી છે ત્યારે આપના ત્યાં સ્થિતિ શું જોવા મળી રહી છે અને જે 5 વાગ્યા પહેલા લાઇનમાં હતા તેમનું પણ મતદાન અત્યારે ચાલુ હશે? માનસી, ભદ્રેશ, ચોક્કસથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લામાં 55% જેટલું જે મતદાન છે તે નોંધાયું છે. સૌથી ઓછો આંક કહી શકાય કારણ કે અમદાવાદ શહેરીજનો માટે ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદમાં 55% જ મતદાન યોજાયું છે. ત્યારે હવે તમામ જે બેઠકો હતી વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીની ત્યાંની આપણે વાત કરીશું તો ત્યાં તમામ કેન્દ્રો પર 5 વાગે જે મતદાન છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ જે મતદાતાઓએ 5 વાગ્યા પહેલા એન્ટ્રી લઈ લીધી છે તે લોકો મતદાન કરી શકશે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ખૂબ જ નીરસ આ બીજા તબક્કાનું પણ મતદાન જોવા મળી રહ્યું છે. અમદાવાદ જિલ્લાની વાત કરીશું તો અમદાવાદ શહેર અને જિલ્લાની ટોટલ 21 બેઠકો પર પણ આજે મતદાન યોજાયું હતું. ત્યારે અનેક જે ફરિયાદો હતી તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી હતી. કેટલીક આચારસંહિતા ભંગની ફરિયાદ હોય કે પછી અનેક જે ફરિયાદ હોય ત્યારે અમદાવાદ કલેક્ટર ખાતે ખાસ કરીને આજે કંટ્રોલ રૂમ છે તે બનાવવામાં આવ્યો હતો, જેમાં સતત જે ફોનો હતા તે રણકી રહ્યા હતા. સાથે જ જે સીવીજી એપ છે તેના પર પણ કેટલાક લોકોએ ઓનલાઈન જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધી હતી. ત્યારે આપણી સાથે ઓફિસર છે, આપણે સીધા જ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, શું કહેશો, આજે આચારસંહિતાની વાત કરવામાં આવે સૌ પહેલા તો અમદાવાદની 21 બેઠકો પર કેટલી ફરિયાદો સામે આવી? આજે આચારસંહિતા અને બીજી બધી ગણીએ તો સી વિજિલમાં 116 ફરિયાદો આવેલી છે, 1950 હેલ્પલાઈન છે એમાં 398 ફરિયાદો આવેલી છે અને 1800 233 2367 જે હેલ્પલાઈન છે એમાં 5 ફરિયાદો આવેલી છે. બિલકુલ. થી આમાં આચારસંહિતાની વાત કરવામાં આવે તો આમાં સૌથી ગંભીર ફરિયાદ કયા વિસ્તારમાં જોવા મળી હતી અને કયા પ્રકારની જે ફરિયાદો હતી આચારસંહિતાની તે સામે આવી હતી? ગંભીર તો કોઈ એવી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ જે કહેવાય કે અમુકમાં ઈવીએમ શરૂઆતમાં ખાલી 5 મિનિટ માટે કોઈ થોડી બેટરી ડાઉન હતી એટલે એ બદલી નાખ્યું હતું. પછી એ ફરિયાદ બસ એ થોડીક એવી ફરિયાદ હતી 8 વાગે સવારે આવી હતી. કઈ કઈ જગ્યાએ આપ સમસ્યા સામે આવી હતી? એ હતી દરિયાપુરમાં, દરિયાપુર એક કામમાં, પણ એ તો તાત્કાલિક વિધિન 2-3 મિનિટ્સ લગભગ પૂરું થઈ ગયું હતું. તાત્કાલિક બેટરી બદલીને ચાલુ થયું. ઇલેક્શન કાર્ડની વાત કરવામાં આવે તો ઇલેક્શન કાર્ડને લગતી જે ફરિયાદો હતી તેના માટે પણ અહીંયા ટોલ ફ્રી નંબર બનાવવામાં આવ્યો હતો. તો તેની વાત કરવામાં આવે તો કેટલા લોકોની ફરિયાદ સામે આવી રહી હતી ઇલેક્શન કાર્ડને લઈને અને તેનું નિરાકરણ પણ કેવી રીતે કરવામાં આવ્યું હતું? ઇલેક્શન કાર્ડની તો આજે એટલી ના આવે, આજે પોલિંગ ડે છે, પરંતુ મતદાર કાપલી એમને ના મળી હોય એટલે એમને એમ હોય કે મતદાર કાપલી નહીં હોય તો આપણને વોટ કરવા નહીં દે. પરંતુ અમે પછી અહીંથી જણાવ્યું એમને કે એમનો બૂથ કયો છે, એમનો બૂથની અંદર રૂમ નંબર કયો છે, ત્યાં જઈને તમે પહોંચશો તમારું આઈડી કાર્ડ લઈને
तो तमने वोट करवा देशे। मतदार यादी में तो नाम होवानुं छे, एटले अमे ऑनलाइन चेक करी लईए छे अने त्यां जईने वोट करी शके छे। एटले ए लोकोने एक गेरसमज ए हती के भाई मतदार कापली होय तो ज आपणे त्यां जई शकीए, परंतु ए चूंटणी कार्ड अने बीजुं एक आईडी कार्ड लईने जाय तो करवा दे छे। बिल्कुल, એટલે કે ટોલ ફ્રી નંબર ની વાત કરવામાં આવે તો કેવી રીતે હલ કરવામાં આવી આવતી હતી સમસ્યાઓ? ટોલ ફ્રી નંબર બે છે અમારા, એક 1950 ઉપર આ જે તમે કીધું મતદાર યાદી સંબંધિત બધી ફરિયાદો આવતી હોય તો એમાં અમે ખાલી અહીંથી ઇન્ફોર્મેશન આપીએ છીએ કે ભાઈ તમારે કોઈ સમસ્યા હોય તો તમે આ બૂથ ઉપર જાઓ, અથવા એ લોકોનું ચૂંટણી કાર્ડ આવ્યું ના હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો બીએલઓ સાથે। પણ આજે જે પોલિંગ ડે ની વાત કરીએ તો આજે ચૂંટણી કાર્ડ ઘરે ના આવ્યું એવી પ્રકારની કોઈ ફરિયાદ આવે જ નહીં, કારણ કે આજે એ લોકો મત આપવા જતા હોય તો આજના દિવસની સ્પેસિફિક ફરિયાદ હોય ભાઈ મતદાર કાપલી મને મળી નથી, પણ મતદાર કાપલી ના મળવાથી તમે મત ના આપી શકો એવું ના હોય, એવું અહીંથી બધા અમારા ઓપરેટરો ગાઈડ કરે જ છે। એ લોકોનું ચૂંટણી કાર્ડ હોય, મતદાર યાદીમાં નામ હોય, અહીંયા ઓનલાઈન જોઈને એ લોકો બતાવે છે કઈ જગ્યાએ એમનું બૂથ છે, એ બધું ડિટેલ્સ અહીંથી આપે એટલે સરળતાથી એ પછી મત આપી શકે છે। બીજી થોડીક એવી ફરિયાદો હતી કે ભાઈ હું ઘરેથી વિકલાંગ છીએ તો અમને ત્યાં જઈને વ્હીલચેર આપવામાં આવશે, તો અમે તમામ બૂથ ઉપર વ્હીલચેરની પ્રોવાઈડ કરેલી છે, એટલે અમે એમને અહીંથી ગાઈડ કર તમે ત્યાં પહોંચો અને વ્હીલચેર હશે ત્યાં, ના હોય તો તમને કહેજો અમે કન્સર્ન, અને અમે અહીંયા તમામ રિટર્નિંગ ઓફિસર્સની ઓફિસના કંટ્રોલ રૂમ્સના નંબર છે અમારી પાસે, દરેક આરોએ કંટ્રોલ રૂમ બનાવેલો છે અને એના નંબર છે, એટલે તો પણ કોઈ ફરિયાદ હોય તો અમે કન્સર્ન આરોના કંટ્રોલ રૂમના નંબર પણ આપીએ છીએ, અને એક ટીમ અમે અહીંયા એવી રાખી છે કે જે આરો સાથે સંકલન કરે, એટલે કદાચ કોઈ એવી ગંભીર ફરિયાદ અમને લાગે તો અમે એ ટીમને એ અહીંથી ફોરવર્ડ કરીએ, એ આરો પાસે મોકલે અને ત્યાંથી એક્શન ટેકન રિપોર્ટ અમારી સુધી આવે અને અહીંથી પછી અમે એમને જવાબ કરીએ, આ રીતે નિકાલ કરીએ। બિલકુલ, એટલે કે હું આપણે દ્રશ્ય બતાવીશ કે જે રીતે હાલ કોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે, અહીંયા જે કંટ્રોલ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે, ત્યાંના દ્રશ્યો બતાવીશ કે સતત જ્યારથી આચારસંહિતાનું પાલન થયું ત્યારથી લઈને અત્યાર સુધી આ જે કંટ્રોલ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે, જેમાં અમદાવાદની 21 બેઠકો પર જે પણ કઈ સમસ્યા હોય તેનું નિરાકરણ અહીંયા લાવવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે કોઈ પણ મતદાતાઓને પણ પોતાની જે પાવતી ના મળી હોય ઇલેક્શનને લઈને તો તેનું પણ સોલ્યુશન લાવવામાં આવે છે, સાથે જ એક સીવીજી એપનું પણ અહીંયા લોકો માટે કરવામાં આવી રહ્યું છે કે જો કોઈને આચારસંહિતા ભંગની ફરિયાદ કરવી હોય તો ઓડિયો વિડીયો અને ફોટો સાથે તેઓ ફરિયાદ કરી શકે છે। આપ જોઈ શકો છો કે લાઈવ અહીંયાના દ્રશ્યો છે કે અહીંયા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, 21 બેઠકોની તમામ જે મતદાર કુટીરો છે ત્યાં હાલ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, એક બાદ એક કલેક્ટર કચેરી ખાતે તમામ જે અધિકારીઓ છે તેઓ સતત દેખરેખ કરી રહ્યા છે, સાથે જ વિકલાંગ લોકોની વાત કરવામાં આવે, દિવ્યાંગ લોકોની વાત કરવામાં આવે તો તેમને પણ કેટલીક સમસ્યાઓ હતી તો તેનું પણ નિરાકરણ અહીંયા લાવવામાં આવ્યું હતું, સાથે જ ટોલ ફ્રી નંબર હતો તે પણ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં બે ટાઈપની જે ફરિયાદો હતી તે લેવામાં આવી હતી, એક આચારસંહિતાની અને એક જે મતદાનને લગતી જે સમસ્યા હતી કે જે લોકોને પોતાનું ઇલેક્શન કાર્ડ ન મળ્યું હોય તેની જે ફરિયાદો હતી તે સામે આવી રહી હતી। એટલે કે હવે ઇલેક્શનનો જે સમયગાળો હતો, બીજા તબક્કાની જે ચૂંટણી હતી તે પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે હવે તમામ જે વિધાનસભાની જેટલી પણ બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ હતી તેમાં હવે તમામ જે ઈવીએમ છે તે સીલ કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં હવે ગુજરાત પોલિટેકનિક અને જે ગુજરાત કોલેજ છે અને ત્યાં મોકલાવવામાં આવશે। જી જી માનસી જોડાયેલા રહેજો, મારા આપને પૂછવા માંગીશ કે આપ જે વિસ્તારમાં ઉભા છો ત્યાં કેવો માહોલ આપને જોવા મળ્યો, કેવો ઉત્સાહ જોવા મળ્યો તો મતદારોમાં, સાથે સાથે કોઈ છૂટી છવાઈ ઘટના કે ફરિયાદ આપને સામે આવી છે કે કેમ મલ્હાર? ભદ્રેશ, નજર કરીએ તો બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે, બીજા તબક્કાની 93 બેઠક 14 જિલ્લાઓની અંદર જે છે તે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી જે છે તે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। શરૂઆતના તબક્કામાં ક્યાંક ને ક્યાંક સિટી વિસ્તારોની અંદર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો તો ગામડાઓની અંદર ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ જેમ જેમ દિવસ પસાર થયો અને મધ્યાહન સમયે જે છે તે ક્યાંક ને ક્યાંક શહેરી વિસ્તારની અંદર જે મતદારો જે છે તેઓ મત આપવાનું ટાળી રહ્યા હતા, જ્યારે ગામડે વિસ્તારની અંદર જે છે તે મતદારોની સંખ્યામાં વધારો થયો હતો। જો કે ભદ્રેશ, સાંજના 5 વાગી ચૂક્યા છે, ચૂંટણી પંચ દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે
એ 3 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે, જેની અંદર સમગ્ર રાજ્યમાં બીજા તબક્કાનું એટલે કે 93 બેઠકોનું જે છે તે મતદાન જે છે તે લગભગ 50% આસપાસ જોવા મળી રહ્યું છે। આ આંકડામાં જે છે તે સુધારો પણ થશે 5 વાગ્યા અને ત્યારબાદ પણ જે છે તે સતત સુધારા જોવા મળશે। એટલે કે સરેરાશ જો મતદાનની વાત કરવા જે બદ્રેશ તો લગભગ 60-65% આસપાસ જે છે તે બીજા તબક્કાનું મતદાન જોવા મળી શકે તેમ છે। પરંતુ ચોક્કસથી વાત કહી શકાય છે કે ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના અવસર અને પર્વની ઉજવણીના જે કાર્યક્રમો કર્યા હતા એ કાર્યક્રમો મહદ અંશે ફેલ થયા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું, કારણ કે મતદાર જે છે તે જાગૃત નથી થયો અને તે મત આપવા માટે જે છે તે બૂથ સુધી નથી પહોંચ્યો। બીજી વાત બદ્રેશ વાત કરી તો ગાંધીનગરની 5 વિધાનસભા બેઠકની, તો 5-5 વિધાનસભાની અંદર માત્ર કલોલની વાત કરીને બાકીની તમામ એટલે કે 4 વિધાનસભામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું, પરંતુ કલોલની અંદર સવારથી ક્યાંક ને ક્યાંક નાના મોટા છબકલાઓની ઘટના જે છે તે સામે આવી હતી। કલોલની જો વાત કરીએ તો કલોલની અંદર બળદેવજી ઠાકોર જે છે તે બૂથની અંદર મોબાઈલ લઈને જતા હતા, તે દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કરીને તેમની સાથે જીવાજોડી કરી હતી અને જીવાજોડી એટલી વધી ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક બળદેવજી ઠાકોરે જે છે તે પોતાનો સ્વ બચાવ માટે કાઉન્ટર એટેક પણ કરવો પડ્યો હતો, જે દરમિયાન બંને પક્ષો વચ્ચે જે છે તે અભદ્ર ભાષાનો પણ પ્રયોગ થયો હતો। જો કે પોલીસ જે છે તે સમગ્ર મામલે વચ્ચે પડીને બંને પક્ષોને શાંત કરીને ઘટના સ્થળેથી રવાના કર્યા હતા। ત્યારબાદ કલોલની અંદર એક જિલ્લા પંચાયતના જે આગેવાન હતા ભાજપના તેઓએ જે છે તે પ્રિસાઇડિંગ ઓફિસરને જે છે મતદાન કેમ ઊંચું થાય છે તેને લઈને તેમને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમની ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પ્રિસાઇડિંગ ઓફિસરે જે છે તે આ કાર્યકર્તાને બૂથ અને મતદાનની બહાર જે છે તે ધકેલી દીધા હતા, જેના કારણે થોડીક ક્ષણો માટે જે છે તે મામલો આ બૂથ ઉપર ગરમાયો હતો। ત્યારબાદ અમે થોડીક ક્ષણ પહેલાની જો વાત કરીએ બદ્રેશ, તો કલોલની અંદર બળદેવજી ઠાકોરનું જે કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય છે તે કાર્યાલય ઉપર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, કેટલાક કાર્યકર્તાઓને પથ્થર પણ વાગ્યા હતા, ઓફિસ જે હતી ઓફિસને પણ નુકસાન થયું છે। જો કે આ મામલે અજાણ્યા શખ્સો જે છે તે પથ્થરમારો કરીને નાસી છૂટ્યા હતા, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય કલોલ ખાતે ઉતરી ચૂક્યો હતો અને સમગ્ર કાર્યાલયને કોડન કરી લીધું હતું અને સમગ્ર ઘટનાના તપાસના દોર શરૂ કર્યા હતા। આ ઉપરાંત કોંગ્રેસ પક્ષે જે છે તે ચૂંટણી પંચ સમક્ષ પણ ફરિયાદ કરવાની વાત કરી છે, સીસીટીવી પણ કબજે કર્યા છે અને સમગ્ર મામલે જે પણ લોકો હતા જે લોકોએ પથ્થર મારો કર્યો હતો તે લોકો સમક્ષ સખ્ત કાર્યવાહી થાય તે પ્રકારની પણ બળદેવજીની જે છે તે માંગ સામે આવી રહી છે કે કોંગ્રેસ આ બેઠક ઉપર જીત હાંસલ કરી રહ્યું છે, જેના કારણે વિરોધી પક્ષ જે છે તે આ જીત નથી જોઈ શકતા અને જેના પગલે આ પ્રકારનું કૃત્ય કરતા હોય તે પ્રકારનો પણ ક્યાંક ને ક્યાંક બળદેવજી ઠાકોરનો આક્ષેપ હોય તેવું તેઓ જણાવી રહ્યા છે। એટલે કહી શકાય છે કે કલોલને છોડીને છોડ્યા બાદ દહેગામ, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ અને માનસા બેઠક જે છે તેમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે। હાલ વીવીપેટ, ઈવીએમ અને બીયુ બેલેટ જે મશીન જે છે તે સીલબંધ કવરની અંદર પેક કરવામાં આવી રહ્યા છે, પેક કર્યા બાદ તેઓને જે છે તે સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવશે। ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ચોક્કસથી ગાંધીનગરના 5 જિલ્લાઓના જે સ્ટ્રોંગ રૂમ જે છે એ સેક્ટર 15ની જે કોલેજ આવેલી છે સરકારી આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, આ કોલેજની અંદર પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સાથોસાથ રેપિડ એક્શન ફોર્સના બંદોબસ્ત વચ્ચે જે છે તે આ તમામ મતપેટીઓને જે છે તે એક સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે, તેને સીલબંધ કવર કરવામાં આવશે। આ ઉપરાંત જિલ્લાઓની જો વાત કરવામાં આવે રાજ્યના અન્ય જિલ્લાઓની, તો બાકીના 14 જિલ્લાની અંદર પણ તમામ વીવીપેટ ઈવીએમ મશીન જે છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે। કેટલીક જગ્યાએ પણ હજુ મતદારોની જે નાની મોટી લાઈન જે છે એટલે એ જગ્યા ઉપર બૂથ ઉપર અત્યારે મતદારો મત આપી રહ્યા છે, પરંતુ 5ના ટકોરે બાદ જે શાળા હોય જે શાળાને કેન્દ્ર તરીકેની જવાબદારી સોંપી હોય તેના દ્વાર જે છે તે બંધ કરી દેવામાં આવે છે। એટલે કે 5 વાગ્યા બાદ જે છે તે કોઈ પણ મતદાર જે છે તે બૂથની અંદર પ્રવેશ નહીં હાંસલ કરી શકે, પહેલા જે લોકો હાજર હતા તે લોકોને મત આપવાની પરવાનગી છે અને ચોક્કસ આંકડાની જો બદ્રેશ વાત કરીએ તો હજુ સુધી ફાઇનલ આંકડો જે છે તે આવ્યો નથી કે બીજા તબક્કામાં કેટલું મતદાન થયું છે, પરંતુ ચોક્કસથી કહી શકાય છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વધુ માત્રામાં મતદાન જોવા મળ્યું છે, જ્યારે સૌથી ઓછું મતદાન જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળ્યું છે, જેના કારણે અમદાવાદના જે ઉમેદવારો છે તેમની ચિંતામાં સતત વધારો થયો છે।
जी मल्हार, दर्शक मित्रों जी रीते अमारा संवाददाता माहिती आपी रह्या छे ते मुजब घणी जग्याए नीरसता जोवा मळी छे, तो घणी जग्याए अत्यारे 5 वाग्या पहेला जे लोको लाइनमां हता ते लोको माटे मतदान चालू छे, पण आखरे हवे सत्तावार आंकड़ो सामे आवे तेनी राह जोवाई रही छे। मानसी अने मल्हार आप बन्नेनो खूब खूब आभार समग्र